નમસ્કાર, હું છું ભરત સર. આજના વિડીયોની અંદર હું તમને સમજાવવાનું છું કે તમે ખરેખર પાસ છો કે ન પાસ. અમે ધોરણ 10 રિપીટરની બેચ વર્ષોથી કરીએ છીએ અને વિદ્યાર્થીઓ રિઝલ્ટ લાવે અથવા ઓનલાઈન રિઝલ્ટ જોવે અને પછી એમને એમ લાગતું હોય કે હા હું તો પાસ છું, પણ રિયલમાં એ ફેલ હોય. એક વખત એક વિદ્યાર્થીની જો વાત કરું તો એ વિદ્યાર્થી રિઝલ્ટ લઈ આવ્યો, જોયું, એ ખરેખર પાસ છે એવું માની લીધું, આખી સોસાયટીમાં પેડા ખવડાવી દીધા અને પછી ખબર પડી કે આ તો ફેલ છે. 2016ની વાત છે. મતલબ તમે વિચાર કરો કે આવી પરિસ્થિતિ પણ ઘણી વખત હતી હોય. કોઈ વિદ્યાર્થીને એમ લાગતું હોય કે હું એક જ વિષયમાં ફેલ છું, પણ પછી માર્કશીટ અહીંયા આવ્યા પછી જ્યારે મેં હરખી જોઈ ત્યારે ખબર પડે કે ભાઈ તું તો 2-3 વિષયમાં ફેલ છે. તો આવી પરિસ્થિતિ ના થાય માટે ખાસ તમારા માટે આ વિડીયો મેં બનાવ્યો છે. તો 2 રિઝલ્ટ મેં અહીંયા મૂક્યા છે. આ 2 રિઝલ્ટની અંદર એક રિઝલ્ટ છે અહીંયા વિશાલનું, જે આપણા ક્લાસના અત્યાર સુધી જે રિઝલ્ટ કલેક્ટ કર્યા એની અંદર સૌથી ટોપર છે અને 577 માર્ક્સ એણે કવર કર્યા છે. 99.98 PR સાથે અત્યાર સુધીની અંદર આપણા ક્લાસનો ટોપર સ્ટુડન્ટ છે. એનાથી આગળ વાત કરીએ તો અહીંયા તમે જુઓ, ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ. જો આવું લખેલું હોય તો સમજી લો કે તમે પાસ. જ્યારે બાજુમાં આપણા જ ક્લાસના એક વિદ્યાર્થીનું રિઝલ્ટ છે અને અહીંયા રિઝલ્ટમાં લખેલું છે નીડ ઇમ્પ્રુવમેન્ટ, એનો મતલબ એવો થાય છે કે હજી તમારે વધારે મહેનતની જરૂર છે, તમે પાસ થયા નથી. એક અહીંથી સીધી ખબર પડી જાય. પણ ઘણી વખત લોકો શું કરતા હોય છે ખબર છે? અહીંયા જોવે, અહીંયા ટોટલ. હવે હંમેશા યાદ રાખો કે તમારા જે 80 માર્ક્સ છે ને એ 80માંથી જ્યારે તમે 26 માર્ક્સ લાવો ને ત્યારે પાસ કહેવાય. અને આ જે તમારી સ્કૂલની એક્ઝામ છે એની અંદર તમે જ્યારે 7 માર્ક્સ લાવો ત્યારે તમે પાસ કહેવાઓ. તો એનો મતલબ ઇન્ટરનલની અંદર તો તમને 100% પાસ કરી જ દીધા હશે, પણ વાત રહી એક્સટર્નલની, તો આની અંદર તમારે 26 માર્ક્સ આવ્યા હોય તો તમે પાસ કહેવાઓ. એનો મતલબ બહુ ધ્યાનથી તમારે સમજવાનું છે કે અહીંયા ટોટલ 33 નથી કરવાના. લોકો અહીંયા ટોટલ 33 થઈ શકે કે કદાચ આ ભાઈને અહીંયા 16 છે અને અહીંયા માની લો કે 18 માર્ક્સ આપી દીધા હોત સ્કૂલમાંથી, તો કેટલા થઈ ગયા? ટોટલ 33 પ્લસ થઈ ગયા. હવે જો અહીંયા 33 પ્લસ માર્ક્સ થાય એનો મતલબ એવો થયો કે 100માંથી 33 આવે તો પાસ થઈ ગયા? ના. રેગ્યુલર વિદ્યાર્થી ઇન્ટરનલ અને એક્સટર્નલ બંનેમાં અલગ અલગ પાસ થવાનું હોય છે. એક્સટર્નલની અંદર યાની કે જે બોર્ડ દ્વારા એક્ઝામ લેવાય એ 80 માર્ક્સની એક્ઝામમાંથી 26 માર્ક્સ લાવવા ફરજિયાત છે, તો જ એ પાસ ગણાય, બાકી પાસ ગણાય નહીં. ઓકે, તો આ એક જે બેઝિક માહિતી છે એ તમારે ખાસ ખબર રાખવાની છે. તો તમારું જે કંઈ પણ રિઝલ્ટ આવ્યું હોય નીચે એક હું ગૂગલ ફોર્મ આપું છું, એ ફોર્મની અંદર તમે તમારું રિઝલ્ટ ચોક્કસ અમારા સુધી પહોંચાડજો, જેથી તમે અમારી સાથે જોડાઈને જે આખું વર્ષ મહેનત કરી એનું અમે રિઝલ્ટ જોઈ શકીએ. કારણ કે મને પણ બહુ ઉત્સુકતા છે રિઝલ્ટ જાણવાની. ઓકે, અને જો ખાસ તમારું રિઝલ્ટ જે કંઈ પણ આવ્યું હશે એ કોંગ્રેચ્યુલેશન. બટ હવે પછીના પડાવમાં તમે પાસ થયા છો તો સાયન્સ યા કોમર્સ લેશો, અગર જો ફેલ થઈ ગયા હોય તો ફરી ધોરણ 10ની તૈયારી કરશો. એ બધા માટે આપણી પાસે રેડી પ્લાન છે, એ બતાવું, એ ખાસ જોઈ લો. તો આ છે બીસી ક્લાસીસ સેક્ટર 24ની અંદર આવેલું બિલ્ડિંગ, ગાંધીનગરની અંદર છે અમારું બિલ્ડિંગ. અને હવે અમારો જે ક્લાસ છે ગાંધીનગરની અંદર છે. જો તમે સાયન્સ લેવાના હોય તો અહીંયા જેટલી પણ સુવિધાઓ બતાવી છે બધી જ મળશે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો, મેથ્સ, ઇંગ્લિશ અને JEE, નીટ અને ગુજકેટ અને બોર્ડની પણ એકદમ પ્રોપર લેવલમાં તૈયારી થશે. ઓકે, તો ઓફલાઈન યા ઓનલાઈન બંને રીતે આપણા ક્લાસ ચાલુ છે. ઓનલાઈનમાં લાઈવ ક્લાસ ચાલશે, એની ફીસ જે છે ઓફલાઈન ક્લાસની ફીસ અને જનરલી હર કોઈ જગ્યાએ સાયન્સની ફી આટલી તો બેઝિક છે જે ચાલે છે. બટ જો ઓનલાઈન સરસ મજાની તૈયારી કરવી હોય તો આપણી ફીસ છે 9,999 રૂપિયા. અને હા, જે વિદ્યાર્થીઓ ક્રેશ કોર્સની અંદર જોડાઈને લાભ લીધો હતો એને ક્રેશ કોર્સમાં જેટલી ફીસ ભરેલી હશે એ તમને અહીંયા ડિસ્કાઉન્ટ મળશે, કારણ કે જે તે વખતે તમને ઓફર આપેલી હતી. તો ફી ભરીને આખું વર્ષ તમે સરસ મજાની તૈયારી કરી શકશો, ઓફલાઈન ક્લાસની જરૂર નહીં પડે, ત્યાં સુધીની ગેરંટેડ બેચ છે. તો આ વાત થઈ સાયન્સની. સેમ વસ્તુ તમને લોકોને કોમર્સની અંદર પણ મળશે. તો 11 કોમર્સની અંદર સ્ટેટ, એકાઉન્ટ, ઇકોનોમિક્સ, BA અને ઇંગ્લિશ આટલા વિષયો અવેલેબલ છે. અને આ બધા જ જે ક્લાસ છે એ લાઈવ ચાલશે અને લાઈવની અંદર તમે સરસ રીતે લાભ લઈ શકશો. રોજે રોજ 2.5 કલાકનું ક્લાસ વર્ક થશે સોમવારથી શનિવાર
शनिवार सुधी तमारा क्लास चालू रहेशे। जो आनी अंदर तमे ऑफलाइन आववा मांगो छो तो अमारी फीस 28,000 छे, बट जो ऑनलाइन भणवू होय लाइव बेच में भणवू होय तो एनी फीस छे 4,999 रुपया अभ्यास करी भरी अने तमे अमारी साथे जोड़ाई शको छो। अने जो आनी अंदर पण जो तमे क्रेश कोर्स में हता तो एनो डिस्काउंट तमने हजी मळी जशे। अने हजी आगळ वात के जो कोई विद्यार्थी नापास थई गयो होय तो एने शू एना माटेनो प्लान पण अमारी पासे रेडी छे। धोरण 10 रिपीटर माटे मैथ्स साइंस इंग्लिश एसएस गुजराती संस्कृत जे कोई पण विषय हसे ए दरेक विषय नी अंदर तमारी माटे डिफिकल्टी सॉल्यूशन माटे लाइव क्लास हसे अने सरस मजानी तैयारी थसे। ऑलरेडी आखो अभ्यासक्रम अवेलेबल छे, आखा वर्षनो लाइव क्लासनो रेकॉर्डिंग पण छे, क्रेश कोर्सनो पण छे अने छतां लाइव क्लास पण चालशे। सुपर टूपर तैयारी करीशुं अने तमारी जे एक्जाम छे ए 10 જુલાઈએ લેવાની છે તો એની અંદર પણ પાસ થવાના આપણે પ્રોપર પ્લાન કરી અને આગળ વધીશું। ઓકે, તો ખાસ ધ્યાનથી સરસ મજાની તૈયારી તમને આપીશું। લાઇવ ક્લાસ જે હશે એનું રેકોર્ડિંગ પણ મળશે અને 100% ગેરંટેડ બેચ છે। ઓફલાઈન ક્લાસમાં જો તમારે ભણવા આવવું હોય, કોઈ કહેશે સાહેબ હું તો ગાંધીનગરમાં નથી રહેતો તો તમને અહીંયા આવવું હોય એક મહિના માટે તો તમને હોસ્ટેલની વ્યવસ્થા કરી આપીશું અને સરસ તૈયારી થશે। જો ઓફલાઈન ક્લાસમાં આવવું હોય તો એની ફીસ છે પર સબ્જેક્ટ 8,000 રૂપિયા આખા વર્ષની, બટ અત્યારે એક મહિના માટે આવવું હોય તો એની ફી છે પર સબ્જેક્ટ 5,000 રૂપિયા ઓફલાઈન ક્લાસની અંદર। પણ જો ઓનલાઈન ભણવું હોય તો એની ફીસ છે માત્ર 999 રૂપિયા ભરી અને સરસ મજાની તૈયારી કરી 100% પાસ થઈ જશો અને વર્ષ બચશે અને ફરીથી તમે જે તમારા ખાસ મિત્રો ધોરણ 11માં આવી ગયા છે એમની સાથે સાથે તમે પણ 11માની અંદર આવી જશો અને સરસ તૈયારી થશે। 11 જુલાઈએ એક્ઝામ છે, ટાઈમ બહુ ઓછો છે તો બહુ જ ઝડપી નિર્ણય લઈ લેજો તો તમને ખાસ ફાયદો થશે। એપ્લિકેશન છે ડાઉનલોડ કરી ઓનલાઈન ભણવાવાળા વિદ્યાર્થીઓ ખાસ જોઈ લે અને જોડાઈ જાય, અને છતાં કોઈ તકલીફ આવે તો 9924601 નંબર ઉપર ફોન કરી શકો છો। અને જો ગાંધીનગરમાં કોઈને અહીંયા આવીને અભ્યાસ કરવો હોય તો એની પણ વ્યવસ્થા થઈ જશે, અને ઓફલાઈન ક્લાસમાં આવવું હોય તો પણ મોસ્ટ વેલકમ, સેક્ટર 24 ગાંધીનગરમાં આવવાનું રહેશે। તો આટલી વિગત ખાસ ધ્યાનથી સાંભળી એ બદલ થેન્ક યુ, અને જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો સેન્ડ ચોક્કસ કરજો। બાય બાય।